ધામધૂમથી લગ્ન કરવા દરેક યુવક યુવતીઓનું સ્વપ્ન હોય છે, પણ ઘણીવાર આર્થિક પરિસ્થિતિને લઈને અમુક યુગલો આ સ્વપ્નને પૂરું નથી કરી શકતા, ત્યારે આર્થિક તંગીને પગલે પ્રભુતામાં પગલાં પાડવા માટે અસમર્થ મુખ બધિર યુગલના સપ્તપદીના ફેરા ફરાવવાનું સ્વપ્ન અંતે રાંદેર પોલીસ દ્વારા આજે પૂરું કરાવીને સરાહનીય કાર્ય કરવામાં આવશે. પાલનપુર પાટિયા ખાતે રહેતી 19 વર્ષીય યુવતી સુમન વિસાવેદ અને પાંડેસરા ખાતે રહેતા 22 વર્ષીય ચિરાગ પટેલની પહેલી મુલાકાત મુક બધિર શાળામાં થઈ હતી. પહેલી મુલાકાત બાદ બંને પ્રેમી પંખીડાઓ એકમેકના પ્રેમમાં પડ્યા હતા અને આજીવન સાથે રહેવાનો કોલ કર્યો હતો. જોકે પરિવારજનોની મરજી સાથે લગ્ન ગ્રંથિથી જોડાવા માટે તૈયાર આ બંને યુગલની આર્થિક સ્થિતિ ન હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી લગ્નના અરમાનો પૂરા થઈ શક્યા ન હતા. આ દરમિયાન સુમન દ્વારા સમગ્ર પ્રકરણ અંગે પોલીસ કમિશનર દ્વારા ખાસ શરૂ કરવામાં આવેલ સી ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જ્યાં યુવતી સુમન દ્વારા સમગ્ર હકીકત જણાવાતા મહિલા પોલીસ મમતાબેન દ્વારા રાંદેર પીઆઈ અતુલ સોનારાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એક તરફ ચૂંટણીની દોડાદોડી અને બીજી તરફ આ યુગલના અરમાનો પૂરા કરવા માટે રાંદેર પોલીસ પર કોઈ કચાશ બાકી રાખવા માંગતી ન હતી, ત્યારે ચૂંટણી પૂરી થતાં જ વાજતે ગાજતે આ બંને યુગલને પ્રભુતામાં પગલાં પાડવા માટે રાંદેર પોલીસ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી, અને જેના ભાગરૂપે આજે તાપી નદીના કાંઠે આવેલ ભવાની શંકર મહાદેવ મંદિરમાં બંને પરિવારના 150 જેટલા મહેમાનોની હાજરીમાં ધામધૂમથી લગ્નવિધિ સંપન્ન કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરાવવામાં આવેલ આ વિવાહ પ્રસંગમાં હાજર તમામે તમામ મહેમાનો પણ આ દ્રશ્ય જોઈને ભાવ વિભોર બન્યા હતા અને પોલીસની કામગીરીની પ્રશંસા કરી હતી. અમારા સી ટીમની અંદર મમતાબેન એ લોકો હતા, એને એક આવી છોકરી મળી આવી હતી કે જે છોકરી પોતે ડિસેબલ હતી, બોલી સાંભળી શકતી નથી, અને પછી એ લોકો એના સંપર્કમાં આવતા જણાવ્યું એને કે એને એની જોડે જે સ્કૂલમાં ભણે છે એની જોડે એને લગ્ન કરવા હતા, પણ એ લોકો જોડે પૈસાની એવી વ્યવસ્થા નહોતી. તો મારા સી ટીમવાળાએ મને વાત કરી તો મને થયું કે આ છોકરીના મમ્મી પપ્પાને બંનેને હું બોલાવી લઉં. એટલે એ છોકરીના મમ્મીને એને મારી એના પપ્પા પણ નથી, એના મમ્મીને મારી પાસે બોલાયા. મેં આખી એમની વાત સાંભળી કે સર અમારે લગ્ન કરવા છે, પણ મારી જોડે પૈસા નથી કે અમે લગ્ન કરી શકીએ. એટલે મેં કીધું કે તમારે કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી, કે એના હું તમામ લગ્ન અને તમારે જે રીતે લગ્ન કરવા એવા ધામધૂમથી લગ્ન કરાવી દેવાની રાંદેર પોલીસની જવાબદારી છે. અને એ રીતે મેં આખું લગ્નનું અરેન્જમેન્ટ કર્યું હતું. એ વખતે મારી સી ટીમ દ્વારા એ છોકરાનું પણ અમે વેરાબાઉટ જાણ્યા, તો એ પાંડેસરા ખાતે રહે છે, છોકરો ડાયમંડની અંદર કામ કરે છે, અને એ પણ ખૂબ જ નાના ઘરનો છોકરો છે. પછી એના મમ્મી પપ્પાને બંનેને અમે સાથે રાખી અને એ લોકોએ કીધું કે તમારે કઈ તારીખે લગ્ન રાખવા છે, એ લોકોએ બંને નક્કી કર્યું કે અમારે આ તારીખના દિવસે લગ્ન રાખવા છે. આજે અમે હું ડીસીપી સાહેબ અને મારા આખો રાંદેર પોલીસ સ્ટેશનનો સ્ટાફ એ લોકોના લગ્નની અંદર અમે છોકરી તરફથી લગ્નમાં આવ્યા છીએ અને લગ્નનું એવું સારું એવું અરેન્જમેન્ટ કર્યું છે. મારે છોકરી છે નહીં, તો આજે અમે આ છોકરીનું કન્યાદાન પણ મેં અને મારા વાઇફના હાથે આજે કર્યું છે. થોડા સમય પહેલાં રાંદેર પોલીસ સ્ટેશનની સી ટીમને એક દીકરી ધ્યાને આવી જે બોલી કે સાંભળી શકતી નહોતી. એ દીકરી એ સી ટીમ સાથે એમની સાથે વાતો કરતા એમને ખ્યાલ આવ્યો કે એ પણ જે સ્કૂલમાં જ્યાંથી ભણે છે ત્યાં એક છોકરા સાથે એ બંનેને એ પણ એમના જેવા ડિસેબલની શાળામાં જતા, એ બંને પુખ્ત વયના હોવાથી એ બંને એકસાથે પ્રેમ સંબંધ ધરાવતા હતા, બંનેને લગ્ન કરવા હતા. એટલે સી ટીમે રાંદેર પીઆઈ શ્રી અતુલ સોનારા સાહેબ સાથે વાત કરી કે આ પ્રકારની એક દીકરી છે ને એમને આવી મદદની જરૂર છે. પોલીસ સ્ટેશન રાંદેરની સમગ્ર ટીમે આ ઇનિશિએટ કરી અને આજરોજ અહીંયા રાંદેર ખાતે આ મંદિરમાં એમના બંને માતા પિતા અને એમના સગા સંબંધીઓની સાથે એમની આ બંને મુખબધિર જે યુવાનો છે એમના આજે અહીંયા લગ્ન કરેલા છે.